લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ સાથેની શરતો સાથે આજે માર્કેટયાર્ડ શરૂ કરાયા છે. માર્કેટયાર્ડમાં સેનિટાઇઝર બૂથની વ્યવસ્થા કરાઈ છે. તેમજ માર્કેટયાર્ડની પેઢીઓ ઉપર પાણી, ડોલ અને સાબુ ફરજિયાત બનાવ્યા છે, ત્યારે આજે વેપારીઓએ હરાજીની પણ શરૂઆત કરી હતી. એક માસ માર્કેટયાર્ડ બંધ રહ્યા બાદ આજે રાજ્ય સરકારે શરતોને આધીન માર્કેટયાર્ડ શરૂ કરવાની પરવાનગી આપી છે. ખેડૂતો પોતાના ખેતરમાં રહેલો પાક માર્કેટયાર્ડમાં વેચી શકે અને પોષણક્ષમ ભાવ મળી શકે તે હેતુથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને આવનારા ખેડૂતો અને ગ્રાહકો તે માસ્ક ફરજિયાત પહેરી રાખવું સૂચન આપવામાં આવ્યું હતું. ત્યારે આવનારા ખેડૂતો અને વેપારીઓ અંતર રાખીને કામકાજની શરૂઆત કરી હતી. લોકડાઉનના એક મહિના પછી રાજ્ય સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવા બાબતે ખેડૂતોને માર્કેટયાર્ડ સુધી માલ પહોંચવાનું કહેલ છે, તો અમે પાણીની સગવડ રાખેલ છે, સેનિટાઇઝરની સગવડ રાખેલ છે, અને જેમ બને એમ ભીડ ભેગી ન થાય, એકબીજા વચ્ચે ડિસ્ટન્સ જળવાય એ હેતુથી આજે માર્કેટયાર્ડ ચાલુ કરવામાં આવેલ છે. એક માસથી માર્કેટયાર્ડ બંધ હતા અને વેપારી પણ પરેશાન હતા, ત્યારે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે રાજ્ય સરકારે આ ખેડૂતોનો પાક માર્કેટયાર્ડમાં વેચાય અને ગ્રાહકો સુધી પહોંચે તે હેતુથી આજે લોકડાઉનના નિયમોને કડકાઈથી પાલન કરી અને ખેડૂતો અને વેપારીઓ માટે માર્કેટયાર્ડ શરૂ કરવામાં પરવાનગી અપાઈ છે. આજથી જિલ્લાના માર્કેટયાર્ડ શરૂ થયા છે, ત્યારે મોઢા પર માસ્ક પહેરવું ફરજિયાત છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાની વાત થઈ છે. માર્કેટયાર્ડના સત્તાધીશ પણ તેનું પાલન કરાવી રહ્યા છે. આજે બજાર સમિતિ પાલનપુરનું માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂત ભાઈ વાહન સાથે વાહન ઉપર જ આવે અને તે બનાવેલ ટનલમાં થઈ પસાર થઈને જ માર્કેટયાર્ડમાં પ્રવેશ કરવાનો નિયમ બનાવેલ છે. તેમજ દરેક વ્યક્તિએ મોં ઉપર માસ્ક ફરજિયાત બાંધવાનો છે. માસ્ક ન હોય તો રૂમાલ પણ બાંધીને આવી શકે છે. અને ખેડૂત પોતે, વાહન માલિક એ પોતાના પ્લોટ ઉપર જ હાજર રહે, એ સિવાય બહાર બજારમાં ન ફરે. વેપારી ભાઈઓને પણ ખરીદી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે કે તેઓ હેન્ડ ગ્લોવ્સ અને માસ્ક બાંધીને જ હરાજીમાં ખરીદીમાં આવે. તે સિવાયના કોઈપણ વેપારી વગર જોતા ખરીદીમાં આવે નહીં, પોતપોતાના પ્લોટ ઉપર જ રહે. તેમજ હરાજીની બોલી શરૂ થાય તે પહેલો માલ જોઈ અને અંતર જાળવવાનું જણાવવામાં આવેલ છે. અંતર હરાજીમાં માલ જોયા પછી દૂર ઊભા રહી અને બોલી બોલવાનું પણ જણાવવામાં આવેલ છે. દરેક પેઢી ઉપર સૂચના આપવામાં આવેલ છે કે જો આ નિયમનો ભંગ થશે તો પેઢી બંધ કરી દેવામાં આવશે અને દરેક જગ્યાએ ડોલ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. માર્કેટયાર્ડ શરૂ થતાની સાથે પોલીસ પણ માર્કેટયાર્ડમાં વેપારી અને ખેડૂતોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કલેક્ટરના જાહેરનામા મુજબ ફરજિયાત માસ્ક પહેરવા માટે પેટ્રોલિંગ કરી રહી છે. ગુજરાતની અંદર જે લોકડાઉનનો સખત અમલવારી ચાલુ છે એની સાથે સાથે આપણા ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે ખેડૂતોને પણ કોઈ નુકસાન ન જાય, એના ઉત્પાદન મહેનતથી કરેલા ઉત્પાદનનો વ્યાજબી ભાવ આવે અને માર્કેટિંગ યાર્ડમાં એ લોકો આરામથી પહોંચી શકે તે માટે પણ સરકારે છૂટી આપી છે. અને બનાસકાંઠાની વાત કરીએ તો અમારા કલેક્ટર તેમજ એસપી સાહેબ શ્રી નવ દ્વારા પણ આ બાબતે ખાસ કાળજી લેવામાં આવી છે. આ એટલી છૂટી આપવાની સાથે સાથે એ પણ એટલી દરકાર રાખવામાં આવે છે કે આપણા કોરોનાનું સંક્રમણ અન્યમાં ન ફેલાય એપીએમસી દ્વારા, એના માટે હરેક વ્યક્તિને 100% માસ્ક પહેરવાનું છે, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એના માટે પણ એટલી તકેદારી રાખવામાં આવી છે. આ ઉપરાંત જે બહારથી આવતા ટ્રક ડ્રાઈવરો વગેરે છે તેનું પણ જે અંદરથી એન્ટ્રી થાય ત્યારે ચેકિંગ, ફ્રિસ્કિંગ અને સાથે પોતે જે કેમિકલના સ્પ્રેની વચ્ચેથી પસાર થાય એની પણ વ્યવસ્થા અત્રે કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે સ્થાનિક પોલીસ છે એના દ્વારા પણ સતત પેટ્રોલિંગ ચાલુ છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડના પોતાના પણ એક ઇન્સ્પેક્ટરો હોય છે, એની સાથે અમારા અધિકારીઓ પણ સંકલનમાં છે. અને આ એટલા સખત કાર્યક્રમની અંદર પણ કોરોના સંક્રમિત ન થાય તે માટે પણ સતત તંત્ર દરકાર રાખી રહ્યું છે. જે આપ જોઈ શકો છો પોલીસ પણ અત્યારે પેટ્રોલિંગ ફરી રહી છે અને આ બાબતે કોરોના સામેની લડાઈ આ કામ ચાલુ રાખવાની સાથે પણ અવિરતપણે ચાલુ રહે તેની દરકાર રાખવામાં આવેલ છે. કોરોનાના વાયરસને પગલે ભારતમાં પણ છેલ્લા એક માસથી લોકડાઉન આપવામાં આવેલું છે, ત્યારે આજથી દેશની અર્થવ્યવસ્થા માટે માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવ્યા છે.
આજે પ્રથમ દિવસે ડિશાના માર્કેટયાર્ડમાં ઘઉં અને બાજરીની હરાજી શરૂ કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં અન્ય જણસોની હરાજી ક્રમશ અનુસાર કરવામાં આવશે। છેલ્લા એક માસથી બંધ પડેલું ડિશા માર્કેટયાર્ડ આજથી ધમધમવા માંડ્યું છે। આજે માર્કેટયાર્ડની શરૂઆત થતા પહેલા ડિશાના માર્કેટયાર્ડને સંપૂર્ણ રીતે સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું। અગાઉ પ્રધાનમંત્રી દ્વારા 20 એપ્રિલ બાદ લોકડાઉનની છૂટછાટ આપવામાં આવેલી જાહેરાત બાદ આજે ડિશા માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવ્યું છે। આજે પ્રથમ દિવસે ડિશા માર્કેટયાર્ડમાં માત્ર ઘઉં અને બાજરીની જ હરાજી કરવામાં આવી હતી, જ્યારે આવતીકાલે ઘઉં, બાજરી અને રાયડાની હરાજી કરવામાં આવશે અને આગામી 22 એપ્રિલમાં એરંડા અને રાયડાની અને 23 એપ્રિલના રાજગરો અને જીરુની હરાજી કરવામાં આવશે। હરાજી દરમિયાન માર્કેટમાં આવતા ખેડૂતોને ફરજિયાત માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। આજે માર્કેટયાર્ડની શરૂઆતના પ્રથમ દિવસે માર્કેટયાર્ડમાં ખૂબ જ ઓછી આવક નોંધાઈ છે। કોરોનાની મહામારીના કારણે છેલ્લા એક માસથી આ માર્કેટયાર્ડનું કામકાજ બંધ હતું, પરંતુ ખેડૂતો અને વેપારીઓને હાલાકી ના થાય એટલા માટે આજથી આ ઉત્તર ગુજરાતનું જે ડિશા માર્કેટયાર્ડ છે, જે મોટામાં મોટું ઊંઝા પછી માર્કેટયાર્ડનો નંબર આવે છે, જેની અંદર ખેડૂતોને હાલાકી ના પડે અને ખેડૂતોને રોજિંદી આવક મળી રહે એના માટે સરકારની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ અહીંયા આજના દિવસે માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવ્યું છે અને જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે સેનેટાઇઝર કરી અને ડિસ્ટન્સ રાખી અને માસ્ક બાંધી અને આ હરાજીનું કામ શરૂ કરવામાં આવેલ છે અને જે લોકોને હાડમારી પડતી હતી એ હાડમારી દૂર કરવા માટે આ આયોજન કરેલ છે અને સરકાર અને માર્કેટયાર્ડના ચેરમેન સાહેબશ્રી તરફથી દરેકે દરેક વસ્તુનું ધ્યાન રાખી અને આ માર્કેટયાર્ડ ચાલુ કરવામાં આવેલ છે। આજે ખેડૂતોને હજુ શરૂઆત છે આજનું માર્કેટયાર્ડ, એટલે આજે હજુ પૂરતું લોકોને નોલેજ જાણકારી નથી એટલા માટે આવક સારી છે, પરંતુ હવે પછી ધીરે ધીરે ખેડૂતો સુધી જશે અને જે રજીસ્ટ્રેશન જે ખેડૂતો કરાવશે એ ખેડૂતોને અહીંયા વારાફરતી જે સરકારી ગાઈડલાઈન છે એ પ્રમાણે બોલાવવામાં આવશે। આજે ઘઉં અને બાજરીની હરાજી શરૂ કરવામાં આવશે, આવતીકાલે ઘઉં, બાજરી અને રાયડાની, એના પછી એરંડા અને બાકીની જે જણસો છે રાજગરો, એ રીતે સ્ટેપ બાય સ્ટેપ હરાજી શરૂ કરવામાં આવેલ છે, એટલે આજે મૂળ આવક સારી સારા એવા પ્રમાણમાં જળવાઈ રહી છે। ઘઉં અને બાજરીની અંદર આજે ઘઉંની અંદર જનરલી 360-400 રૂપિયાના ભાવ પડેલ છે અને બાજરીની અંદર પણ 400 આજુબાજુ વેપાર થયેલ છે। આજે ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતું ડિશા માર્કેટયાર્ડ ચાલુ કર્યું છે અને સમગ્ર બનાસકાંઠાના મોટાભાગના માર્કેટયાર્ડો આજથી ખેડૂતો માટે અને વેપારીઓ માટે ખુલ્લા મૂક્યા છે। સવારે 7 વાગ્યાથી માંડી અને 9 વાગ્યા સુધી ખેડૂતોનું જે રજીસ્ટ્રેશન કરાવરાયું હતું આજે પણ ચાલુ છે રજીસ્ટ્રેશન કરવાનું, અને 2 દિવસ પહેલાં જાહેરાત કરી હતી અને જણસીઓ અમારે ત્યાં ઘણી છે, છતાંય અત્યારે ઘઉં અને બાજરી બે જ જણસીનું કામ આજના દિવસમાં થશે, આવતીકાલે રાયડાની જણસીનું કામ થશે। આ રીતે ખેડૂતો ઓછા ઓછા આવે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટે એના ભાગરૂપે 2 જણસીઓનું કામ આજથી ચાલુ કર્યું છે અને જે ખેડૂતો, મજૂરો અને વેપારીઓ આવે છે એમને ગેટ ઉપર જ ફરજિયાત અમે અહીંથી માસ્ક આપીએ છીએ, માસ્ક પહેરાવીએ છીએ, સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરી છે તો સેનેટાઇઝેશન કરી અને એ લોકોને પાણીના ટેન્કર રાખ્યા છે, હાથ ધોઈ સાબુથી આ બધું કામકાજ કરી અને પછી જ અંદર પ્રવેશ કરવામાં આવે છે અને પછી જ્યારે જ્યારે 9 વાગ્યા પછી ઓક્શન ચાલુ થશે તો એ ઓક્શનની અંદર પણ અમે આ વ્યવસ્થા રાખી છે કે જેથી દર 2-2.5 કલાકે એ લોકો હાથ સાબુથી ધોવે, સેનેટાઇઝેશનનો પણ ઉપયોગ કરે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ પ્રકારનું કામ આજે ડિશા માર્કેટયાર્ડમાં ચાલુ કરવામાં આવ્યું છે અને આવક પણ સારા પ્રમાણમાં 1000-1500 બોરીની અત્યારે થઈ છે। મજૂરો અને ખેડૂતોને આવશ્યક ચીજવસ્તુઓ માટે કરી અને જે પડતી મુશ્કેલીઓ હતી માર્કેટ ચાલુ થવાથી એમને પણ એ બધા કામો, નાના મોટા કામો જે અટવાયેલા હતા એ કામો થાય એ માટે કરી અને મજૂરો અને ખેડૂતો અને વેપારીઓનું પણ કામ રહે અને છેલ્લા 1 મહિનાથી માર્કેટ બંધ હતું તેથી મગજથી પણ બધા જ લોકો થોડા ફ્રેશ અનુભવે એ માટે કરીને આજે માર્કેટયાર્ડ ચાલુ કરવામાં આવ્યું છે। સક્કરટેટી અને તડબૂચ એ ખૂબ મોટા પ્રમાણમાં ડિશા અને આજુબાજુના સમગ્ર બનાસકાંઠા વિસ્તારમાં થાય છે એ માટે માર્કેટયાર્ડે એક અલાયદી વ્યવસ્થા કરી છે કે ડિશા આજુબાજુના જે રસ્તાઓ ઉપર કોલ્ડ સ્ટોરેજો હતા એ કોલ્ડ સ્ટોરેજો ઉપર અમારા માણસો માર્કેટયાર્ડના કર્મચારીઓ મોકલ્યા છે અને ત્યાં આગળ વેપારીઓ અને ખેડૂતો માલ લઈને આવશે, એમનું જાહેર ઓક્શન થઈ અને ત્યાંથી રાજ્ય અને રાજ્ય બહાર પણ ગાડીઓ ભરાશે જેથી કરીને
એમનો જે માલ બગડતો હતો આજે ઘણા દિવસથી એ માલનો પણ નિકાલ થાય અને એમને યોગ્ય ભાવ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. અને સાથે સાથે કોરોનાના કારણે ત્યાં આગળ પણ એમનું સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને એના માટે કરીને સેનેટાઇઝેશન, માસ્ક આ પણ વ્યવસ્થા દરેક કોલ્ડ સ્ટોરેજ ઉપર પણ કરવામાં આવી છે. કોરોનાના મહામારી વચ્ચે આજથી લાખણી કંચ બજાર ધમધમવા માંડ્યું છે. આજથી શરૂ થયેલા લાખણી માર્કેટયાર્ડ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આજે વહેલી સવારના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી નોંધણી મુજબ ખેડૂતો લાખણી માર્કેટયાર્ડ ખાતે પહોંચી ગયા હતા અને આજે માર્કેટયાર્ડ ખુલવાના પ્રથમ દિવસે ઘઉંની 650 બોરીની આવક નોંધાઈ હતી. લાખણી માર્કેટયાર્ડમાં હોમિયોપેથિક ગોળી અને માસ્કનું વિતરણ કર્યું હતું. 20-4 માર્કેટયાર્ડની ચાલુ કરેલ છે અને અગાઉથી નોંધણી કરી અને ખેડૂતોની અમુક જણસીઓ એટલે આજે એરંડા, ઘઉં અને બાજરીની આવક થઈ, આવતીકાલે રાયડો, બાજરી અને ઘઉં એમ દરેક દિવસનું સૂચન કરી નીચે અને દરેક જણસી મંગાવવામાં આવેલ છે. સોશિયલ ડિસ્ટન્સ સચવાય એ રીતે રાજીનું કામકાજ શરૂ કર્યું છે. આજની આવકમાં 661 બોરી જેવી આવક થઈ હતી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે, સાચી હરાજી થાય એ રીતે અને સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું ધ્યાન રહે અને વહીવટીતંત્રનો પણ પૂરો સહકાર મળી રહેલ છે અને આજે કામકાજ શરૂ કરેલ છે. સેનેટાઇઝ આખું માર્કેટયાર્ડ સેનેટાઇઝ કરેલ છે અને અહીંયા પણ વ્યવસ્થા કરેલ છે, દરેક દુકાન ઉપર પણ વ્યવસ્થા કરેલ છે. દરેક માણસ સેનેટાઇઝ થાય, નોંધણી પણ ખેડૂતની સેનેટાઇઝ થાય એની કરેલ છે. તો આ તરફ ધાનેરા ખાતે પણ આજથી 25 દિવસના લોકડાઉન બાદ માર્કેટયાર્ડ ધમધમવા માંડ્યું હતું. આજે માર્કેટયાર્ડ ખુલતા પહેલા જ એરંડા, રાયડો, બાજરી અને ઘઉંની કુલ 15 બોરીની નોંધણી થઈ હતી. 25 દિવસના લોકડાઉન પછી આજે પહેલી હરાજીમાં 117 બોરીની આવક નોંધાઈ હતી. ધાનેરા કંચ બજારના તમામ નિયમો સચવાય અને માર્કેટયાર્ડના ચેરમેન સહિતનું આખું મંડળ, વેપારી તેમજ ખેડૂતો સાથે કોરોનાના મહામારી બાબતે તમામ નિયમોનું પાલન થાય તે માટે હાલ બજારના સમિતિ દરેક દુકાનની આગળ સામાજિક અંતર રાખવા માટેનું અલગ ચિહ્ન દોરવામાં આવી રહ્યા છે. સરકાર શ્રીની સૂચના મુજબ ધાનેરા એપીએમસીનું કામકાજ ચાલુ થયું છે. એના માટે સેનિટાઇઝેશન જળવાઈ રહે એના માટે ગેટી અમારા માર્કેટના કર્મચારી પાણી લે અને સાબુ લે અને આવતા ખેડૂતો હોય કે વેપારી હોય એમના કમ્પ્લેટ હાથ બીજા દોહરાવીને પછી જ અંદર એન્ટ્રી આપે. એના સિવાય સોશિયલ ડિસ્ટન્સથી જળવાઈ રહે એના માટે જે માર્કેટમાં અમે પટ્ટા મારેલા અહીં 2 વ્યક્તિ વચ્ચે કમસે કમ 1 મીટરનું અંતર જળવાઈ રહે. એના સિવાય હેડ એલોવેશન એ પણ અમે પૂરતી તકેદારી રાખીએ, માસ્ક પણ લગાવેલા અહીં. એના સિવાય કોઈ કહેતા કોઈ વેપારીને ક્યાંય કોઈ ખેડૂત હોય કે જે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય એ પૂરી તકેદારી સરકાર શ્રી સૂચના મુજબ રાખેલી છે, એમાં અમે જરાય કચાશ રાખી નહીં. ધાનેરા બજારના સમિતિના 2 અલગ અલગ જગ્યા પર 270 થી વધારે દુકાનો આવેલી છે. તમામ દુકાનો પર કોરોનાના વાયરસને બાબતે તકેદારી રાખવા માટે કડક સૂચના અપાઈ છે. આ સિવાય મુખ્ય દરવાજાને આગળ સેનેટાઇઝ ટનલ બનાવવામાં આવી છે જેથી ખેડૂત પોતાના માલ સામાન સાથે આવે અને સેનેટાઇઝ થઈ માર્કેટમાં પ્રવેશ કરી શકે. આ સિવાય અઠવાડિયામાં વાર અને દિવસો પ્રમાણે અનાજ માલ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી માર્કેટયાર્ડમાં બિનજરૂરી ભીડ ના થાય અને તમામ નિયમોને આધીન કંચ બજાર શરૂ થયું હતું જેમાં 10 ખેડૂતો તેમજ 25 જેટલા વેપારીઓ પણ હાજર રહ્યા હતા. જે નીતિ નિયમો પાળવા પડે એમાં 144નો ભંગ પણ ન થાય અને મારા વેપારીઓની નોંધણી કરી, ખેડૂતોની નોંધણી કરી અને એના સમય મર્યાદામાં એટલે 10:30 વાગે હરાજીનું કામકાજ ચાલુ કર્યું. એમાં 10 ખેડૂતોએ ભાગ લીધો અને 25 વેપારી હતા, 27 મજૂરો હતા. ઓલરેડી અમારું વેચાણ 170 બોરીનું કરવામાં આવ્યું અને જે સેનેટરીની વાત આવે છે, જે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની વાત આવે છે, મારા યાર્ડની અંદર દરેક દુકાન આગળ એની જે રૂપરેખા કરવી પડે, જે ત્રિજ્યા ગોળ રૂંડાળ કરવો પડે એનો આખો ઉપયોગ કરી અને શિસ્તબદ્ધ સરકારનું સંપૂર્ણ પાલન કરે એમાં અમારા ચેરમેન શ્રી હાજર રહ્યા, PSSF હાજર રહ્યા. છતાં આવતીકાલ માટે અમે જે તે વેપારી જોડે રહી નોંધણી કરવાનું રાખ્યું એમાં એરંડો, રાયડો, જીરું, ઈસબ, રાયડો, ઘઉં એની દરેક જે સિઝનેબલ જે જણસી છે એ જણસીનું નિયમિત હરાજીનું કામકાજ થશે. તેમ છતાં કંઈ તકલીફ પડશે સરકાર શ્રીનો સાથ લઈશું અને અમારો જેમ બને એમ ડિસિપ્લિન જળવાય અને સરકારના ગાઈડલાઈન મુજબ અમે જે કાર્ય કરી શકીએ એ નીતિ નિયમમાં અમારે કામ કરવાનું છે. ડિસ્સા માર્કેટયાર્ડ સંચાલિત ભીલડી પેટા માર્કેટયાર્ડની પણ આજથી શરૂઆત કરવામાં આવી છે.
લોકડાઉન વચ્ચે થયેલા ભીલડી માર્કેટયાર્ડમાં આજે પ્રથમ દિવસે ખેડૂતો માસ્ક લગાવીને માલ સામાન લઈને પહોંચ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી. આ ઉપરાંત માર્કેટયાર્ડ દ્વારા આગળ સેનેટાઇઝ ટનલ બનાવવામાં આવી હતી, જેથી બહારથી આવતા તમામ ખેડૂતો તેમના વાહનો સાથે સેનેટાઇઝ થઈને પ્રવેશ કરી શકે તેવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભીલડી માર્કેટયાર્ડમાં ખેડૂતોને યોગ્ય ભાવે મળી રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાનું દિયોદર માર્કેટયાર્ડ પણ આજથી ધમધમવા માંડ્યું છે. આજે માર્કેટ ખુલતાના પ્રથમ દિવસે જ માર્કેટ જણસની આવક શરૂ થઈ ગઈ હતી. માર્કેટ શરૂ થતા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને કોરોનાના વાયરસનું સંક્રમણ ના વધે તે હેતુથી દિયોદર માર્કેટયાર્ડમાં પણ સેનિટાઇઝ ટનલ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત માર્કેટ પર આવતા વાહનનું થર્મલ ગનથી ટેમ્પરેચર પણ માપવામાં આવતું હતું. આજે પ્રથમ દિવસે દિયોદર માર્કેટયાર્ડ પર માલ આપવા આવેલા ખેડૂતોનો સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. સરકારની ગાઈડલાઈન મુજબ આજે દિયોદર માર્કેટયાર્ડની કામગીરી ચાલતી નજરે પડી હતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દિયોદર અમે આજે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ શરૂ કરી રહ્યા છીએ અને સવારે 7 વાગ્યાથી મોડીને 9:30 વાગ્યા સુધી ખેડૂતોનો માલ અહીંયા માર્કેટયાર્ડમાં આવી રહ્યો છે અને સરકારશ્રીની સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહી એના માટેના અમારે પૂરેપૂરો પ્રયત્નો છે. અમારા યાર્ડમાં અંદર જેવા ગેટની અંદર તમે જ્યારે પ્રવેશ કરો ત્યારે ખેડૂતનો માલનું વાહન એને સેનિટાઇઝથી એને કમ્પ્લીટ કરી અને ટેમ્પરેચર ગનથી એનો એને માપવામાં આવે છે આરોગ્ય વિભાગ દ્વારા અને અહીંયા ખેડૂતોનો માલની નોંધણી કરી અને ખેડૂતની અંદર પ્રવેશ આપવામાં આવે છે અને પ્રવેશ આપ્યા પછી 9:30 વાગે માર્કેટયાર્ડના હરાજી શરૂ થશે અને હરાજી પણ એનું સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એના માટે 1 મીટર દૂર અને દોડિયામાં અને માલ લઈને એની હરાજી શરૂ કરવાના છીએ. અમે સરકારશ્રીના નીતિ નિયમ મુજબ અમે આજે અનાજ અને રાયડો બે વસ્તુ મંગાવવામાં આવેલ છે. અત્યારે દેશમાં અને વિશ્વમાં કોરોનાની મહામારીને લઈને ઘણા સમયથી તમામ ગુજરાતના માર્કેટયાર્ડો બંધ હતા. લોકડાઉનને લઈને પડતી મુશ્કેલીના કારણે માર્કેટો બંધ રાખવામાં આવેલ હતા. અત્યારે ખેડૂતોએ માલ ન વેચાય એને કારણે કોઈ પણ ખરીદી કરવામાં ખેડૂતોને તકલીફ ના પડે એને કારણે માર્કેટયાર્ડ ચાલુ કરવાના માટે સરકારે જે નીતિ નિયમ નક્કી કર્યા છે એ મુજબ માર્કેટ દિવદર માર્કેટ ચાલુ કરવામાં આવેલ છે. માર્કેટમાં અત્યારે આ સંકટમાં પૂરેપૂરી ખેડૂતનું વેપારીનું પહેલો તો અમે ગેટ માથે એ પ્રકારની વ્યવસ્થા કરાવી છે કે ખેડૂત આવે એટલે એનું સાધન અને ખેડૂત સેનિટાઇઝ થઈ એનો નાકે માલ નોંધાય અને પછી જેટલી માલિકને અહીંયા થઈને માલ ઉતરાય અને તમામનો માલ ઉતરાય અને હરાજી જે વખતે થાય એ વખતે એને ટેમ્પરેચરથી માપી અને પછી સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ પ્રમાણે 1 મીટરનો ગાળો રાખીને દરેક વેપારી મિત્રો હરાજીમાં રહી અને હરાજી કરીને ખેડૂતને કોઈ પણ ખેડૂતને નુકસાન ના થાય પૂરતે પૂરો ભાવ મળે ખેડૂત અને વેપારી બંનેને કઈ રીતે એમના એકે બાજુ નુકસાન થાય પૂરેપૂરી તકેદારી રાખી અને અમે માર્કેટ ચાલુ કરવામાં આવેલ છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભાભર પણ આજથી માર્કેટયાર્ડ શરૂ થઈ ગયું છે. આજે ખેડૂતો અનાજ કઠોળ અને તેલીબિયા જેવી ખેત પેદાશો વેચાણ અર્થે માર્કેટયાર્ડ પર પહોંચ્યા હતા. આજે માર્કેટયાર્ડ સવારના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી 2 કલાક માટે ચાલુ રાખવામાં આવ્યું હતું અને સમય દરમિયાન માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાનો માલ વેચવા માટે પહોંચ્યા હતા. ખાસ વાત એ હતી કે 25 દિવસ બાદ લોકડાઉન વચ્ચે માર્કેટ ખુલતા ખેડૂતો સોશિયલ ડિસ્ટન્સ લઈ જાગૃતિ જોવા મળી હતી. ભાભરમાં પણ માર્કેટયાર્ડના મુખ્ય પ્રવેશદ્વાર આગળ સેનિટાઇઝ ટનલ બનાવવામાં આવ્યું હતું અને ખેડૂતો તેમના વાહનો આ ટનલમાંથી પસાર કરી રહ્યા છે. આ ઉપરાંત ભાભર માર્કેટયાર્ડમાં માસ્ક પહેરવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. કોરોનાની મહામારીમાં લોકડાઉનના સમયમાં ખૂબ ખેડૂતોને મહિના જેવી તકલીફ પડી અને સરકારશ્રીના અભિગમથી અમે લોકોએ જે માર્કેટ ચાલુ કરવા માટેનું અમને સૂચન કરેલ અને અમે આજથી માર્કેટ ચાલુ કરેલ છે અને માર્કેટના ગેટ ઉપર જ દરેક ખેડૂતને સેનેટાઇઝ કરી અને ચેક કરી અને અંદર આવવા દઈએ છીએ અને ખેડૂતને
લોકડાઉનના પૂરેપૂરા નિયમો હચવાય અને એ રીતે અમે દરેક ખેડૂતને અંદર પ્રવેશ આપીએ છીએ અને સરકારશ્રીના ખેડૂતલક્ષી અભિગમને જે કંઈ એમણે ગાઈડલાઇન આપી છે એ ગાઈડલાઇનથી અમે ખેડૂતોને સહકાર આપી પ્રવેશ આપીએ છીએ અને ખેડૂતો પણ એ સરકારશ્રીના નિયમોનું પાલન કરી અને આગળ વધી રહ્યા છે એટલે આજથી આ માર્કેટનો અમે પ્રારંભ કર્યો છે અને ખૂબ સારી રીતે ખેડૂતોનો માલ પણ આવ્યો છે ખૂબ સારી એવી ખેડૂતો લોકડાઉનના નિયમથી પણ ચાલી રહ્યા છે એવું આજના આપના માધ્યમથી હું જણાવું છું। તો આ તરફ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્કેટ યાર્ડ આજથી શરૂ થઈ ગયા છે, પરંતુ થરાદમાં આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ શરૂ કરવું કે નહીં તે અંગે બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, સ્થાનિક નાયબ કલેક્ટર, મામલતદાર, સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને વેપારીઓને આ બેઠકમાં નિર્ણય કર્યો હતો અને આગામી 22 એપ્રિલ સુધી માર્કેટ બંધ રાખવામાં આવે અને આગામી નિર્ણયમાં નવી બેઠક બોલાવ્યા બાદ લેવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું, બહાર પણ ક્યાંય નીકળે નહીં, પોતાને ત્યાં જ રાખવાની વ્યવસ્થા પણ કરે એવી પણ સૂચના આપવામાં આવી। બધા ખેડૂતો પોતાને ત્યાં સાબુ અને સેનેટાઇઝેશન રાખે, પાણી રાખે, હાથ ધોવાવાળી વ્યવસ્થા કરે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને ખેડૂતને જાહેર હરાજી થઈ આમ તો સરકારી સૂચનાઓ આપી છે કે ઓનલાઈન ખેડૂત નોંધણી કરાવે, એનું સેમ્પલ આવે અને સેમ્પલના ઉપર ભાવ નક્કી કરીને જે તે ખેડૂતના ખેતર કે ગામે જઈને કે એને ઘેર જઈને માલ તોલવો આવું પણ નક્કી કર્યું છે। પણ એવું નક્કી કર્યું છે કે અલગ અલગ જળસીઓ જુદા જુદા દિવસે જે શરૂ થાય તો કોઈ દિવસે 2 જળસી આવે, કોઈ દિવસે 3 જળસી આવે, પણ જુદી જુદી જળસીઓ પણ ખેડૂતો લઈને આવે તો ગીરદીનું પ્રમાણ પણ ઘટે।